morning and Jai Hindu all. Nowadays you all are enjoying various activities, right? So today we are going to make wall piece by using newspaper. So we make a wall piece, we need wastage CD, cardboard, one scale, orange paper, fevicol, sketchy, thread, black color and wastage newspaper. So let's start. First of all, आपने एक newspaper लाई थी और इन्हें आपने scale की मदद से 34 by 18 की size में cut करी थी। હવે આપણે એને કટ કરીશું. હવે આપણે 34x18 નો પેજ લઈ લીધું છે. હવે આપણે એની પેપર સ્ટિક બનાવીશું. તો આપણે એને એન્ડ થી રોલ કરતા કરતા આગળ વધવાનું છે. જેમ બને એમ रोल आपणे पातळो करतो जवानो छे. पेपर स्टिक रेडी छे. हवे आपणे एंड में फेविकॉल लगावीने एने जॉइन करो. तो आवी रीते आपणी पेपर स्टिक रेडी छे. आवी रीते आपणे 24 पेपर स्टिक रेडी करवानी छे. आगळ आपणे पेपर स्टिक ने जे एवी रीते रोल कर्यो एवी ज रीते मैं 24 पेपर स्टिक रेडी करी दीधी छे. हवे आपणे 1x1 दरेक पेपर स्टिक ने ब्लेक कलर थी पेंट करीशुं. હવે આપણે 24 પેપર સ્ટિકને કલર કરી દીધી છે. હવે એમાંથી 12 પેપર સ્ટિકને આપણે 18 સેન્ટીમીટરે કટ કરવાની છે અને 12 પેપર સ્ટિકને આપણે 27 સેન્ટીમીટરે કટ કરવાની છે. તો હવે આપણે સ્કેલની મદદથી આપણે એને કટ કરીશું. આ મેં 27 સેન્ટીમીટર રેકોર્ડ કરી છે. હવે આપણે 18 સેન્ટીમીટર રેકોર્ડ કરીશું. આ 18 સેન્ટીમીટર રેકોર્ડ કરી છે. હવે આપણે 27 સેન્ટીમીટરની બિગ પેપર સ્ટિક અને 18 સેન્ટીમીટરની સ્મોલ પેપર સ્ટિક રેડી કરી દીધી. હવે આપણે એક વેસ્ટેજ સીડી લઈશું અને એની પર ફેવિકોલની મદદથી પહેલા પ્લસની નિશાની ડ્રો કરીશું. હવે આપણે એની પર 24x7 ની सेंटीमीटर की पेपर स्टिक पेस्ट करीशु. हवे आनी जे आजूबाजू पण आपे योग्य अंतरे आपणी जे पेपर स्टिक छे एने पेस्ट करी देशु. याद राखवानुं छे के आनी वच्चे पण आपणे जे स्मॉल
પેપર સ્ટિક બનાવી હતી એને પણ આપણે પેસ્ટ કરવાની છે, જેથી કરીને આપણે એના એના માપની જગ્યા છોડવાની છે. આપણે 12 બિગ પેપર સ્ટિક પેસ્ટ કરી દીધી છે. હવે આપણે સ્મોલ પેપર સ્ટિક બિગ પેપર સ્ટિક ની વચ્ચે પેસ્ટ કરીશું. આપણે આવી જ રીતે 12 બિગ સ્ટિક અને 12 સ્મોલ સ્ટિક સીડી ઉપર પેસ્ટ કરી દીધી છે. હવે સીડીના માપનું જે કાર્ડબોર્ડ લેવાનું છે અને એને ફેવિકોલની મદદથી તેની જ ઉપર આપણે સ્ટિક કરવાનું છે. હવે આપણે એ સીડી ઉપર જ આપણે એને ચોંટાડી દઈશું અને એને પ્રેસ કરીશું. હવે આપણે જે કાર્ડબોર્ડ ઉપર એક થ્રેડ લઈશું અને એને સેરો ટેપની મદદથી સ્ટિક કરીશું. એને આપણે ફેરવી લેવાનું છે અને આની ઉપર સીડીની ઉપર જ એટલે જે પેપર સ્ટિક ની ઉપર જ મેં કલરિંગ પેપર સ્ટિક કર્યું છે અને એને પ્રેસ કર્યું છે. હવે આપણે આને થોડીક વાર માટે સેટઅપ થવા મૂકીશું ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરીશું. હવે 13x30 નો આપણે ઓરેન્જ પેપર લઈશું અને એને આપણે ફોલ્ડ કરીશું. યોગ્ય રીતે ફોલ્ડ કર્યા પછી આપણે એની પર લીવ્સની પેટર્ન ડ્રો કરીશું. મેં અહીંયા લીવ્સની પેટર્ન ડ્રો કરી દીધી છે. હવે આપણે કેચીની મદદથી એને કટ કરી દઈશું. એવી રીતે આપણે 24 લીવ્સ રેડી કરી દીધા છે. હવે આપણે એને એક સાઈડમાં મૂકી દઈશું. હવે ફરી આપણે ઓરેન્જ પેપર લેવાનું છે 14x21 સાઈઝનું અને એને બે એવા ઓરેન્જ પેપર લેવાના છે. હવે એને ફોલ્ડ કરવાના છે આપણે. અને ફરી એને ઓપન કરીને જીપ જેપની રીતે આપણે ફોલ્ડ કરતું જવાનું છે. જીપ જેપની રીતે આપણે એક પેજ રેડી કરી દીધું છે ફ્લાવર માટે. એવી જ રીતે આપણે બીજા પેજને પણ પહેલાની જેમ ફોલ્ડ કરીશું. અને એને ઓપન કરીને જીપ જેપની રીતે ફરી એને ફોલ્ડ કરીશું. હવે આપણે પેપરને રેડી
ફરી દીધા છે. હવે આપણે એને જે એન્ડ છે એને સ્ટીક કરીશું. તો સૌથી પહેલા આપણે આ પેપરને સ્ટીક કરીશું. હવે એવી જ રીતે આપણે આને પણ સ્ટીક કરી દઈશું. હવે આવી રીતે આપણા બે ફ્લાવર રેડી છે. હવે આના પણ એન્ડ આપણે જોઈન્ટ કરી દઈશું ફેવિકોલ ની મદદથી. હવે આપણે એન્ડ પાર્ટને પણ લાસ્ટમાં જોઈન કરી દઈશું જેથી આપણું ફ્લાવર રેડી થઈ જશે. આવી રીતે આપણું ફ્લાવર રેડી છે. એવી જ રીતે જે આપણે ફ્લાવર રેડી કર્યું છે જ્યાં રંગીન પેજ આપણે સ્ટીક કરેલું એની ઉપર જ આપણે આ ફ્લાવર તૈયાર કરેલું છે એને આપણે સ્ટીક કરીશું. અને એને થોડું હળવા હાથથી પ્રેસ કરીશું જેથી કરીને એ કમ્પ્લીટ સ્ટીક થઈ જાય. હવે આ કમ્પ્લીટ સ્ટીક થઈ ગયું છે. હવે આપણે જે 24 લીવ્સ રેડી કર્યા હતા એને પણ આપણે સ્ટીક માં બધે ચોટાડી દઈશું. ખાસ આમાં ધ્યાન એ રાખવાનું છે કે જે આપણે ફોલ્ડ કરેલો ભાગ છે એ ઉપર રાખવાનો છે. જોવા આવીએ આપણે દરેક 24 સ્ટીક ઉપર 24 લીવ સ્ટીક કરી દીધા છે, રાઈટ? અને આપણે ફ્લાવરમાં પણ મિડલમાં વચ્ચે સ્ટોન પણ સ્ટીક કરેલો છે. તો આવી જ રીતે આપણું આ વોલ પીસ રેડી થઈ ગયું છે. આઈ હોપ યુ ઓલ આર એન્જોયિંગ અવર એક્ટિવિટી. થેન્ક યુ. તો આપણું આ વોલ પીસ રેડી છે. થેન્ક યુ. And make this yourself.